નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચ વિશે પર્યાવરણ આસપાસની અંદર આપણી એકમ કસોટી તારીખ સોળ નવ બે હજાર ત્રેવીસના રોજે લેવામાં આવનાર છે તેમાં પ્રકરણ નંબર ત્રણથી સાતનું પૂછવાનું છે મિત્રો આ પ્રશ્નપત્રની અંદર તમને ખૂબ જ ઉપયોગી નિવડે એવા પ્રશ્નો આપણે લઈને આવેલા છીએ પ્રશ્ન નંબર એકની વાત કરીએ તેના પહેલા ખાસ કરીને મિત્રો જો ચેનલમાં પહેલીવાર આવેલા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા અને વિડીયો ગમે તો લાઇક પણ કરજો તમારા મિત્રો સુધી શેર પણ કરજો મિત્રો આપણી ચેનલની અંદર ધોરણ પાંચના ઘણા બધા વિડીયો મૂકી રહ્યા છે જે તમને સૌ પ્રથમ ઉપયોગી થાય એવા વિડીયો મળતા રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે કરી લઉં પહેલો છે નીચે આપેલા પ્રશ્નો સાચા વિકલ્પ પસંદ કરવાના છે જેમાં પહેલો પ્રશ્ન છે કે કઈ શાકભાજીનો સ્વાદ કડવો છે તો અહીંયા તમને ઓપ્શન ચાર આપેલા છે તેમાં આવશે કારેલા છે એનો સ્વાદ કડવો હોય બીજું છે ખોરાકના પાચનની શરૂઆત કયા અવયવમાં થાય છે તો મિત્રો સૌ પ્રથમ મોમાં થાય ત્રીજું નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે તો મરી હોય એનો સ્વાદ તીખો હોય છે ચોથું છે જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે મિત્રો પારખવામાં આવે છે તો આગલો આગલો ભાગ હોય જીભનો ત્યાં ગળો સ્વાદ હોય છે પાંચમું છે નીચેનામાંથી ક્યુ કુદરતી પ્રિઝર્વેટિવ છે તો મિત્રો બી અને સી એ બંને એટલે કે મીઠું અને ખાંડ છઠ્ઠું છે નીચેનામાંથી શું અઠવાડિયા સુધી સારું રહી શકે છે તો બટાકા રહી શકે સાતમું છે નીચેનામાંથી કઈ વસ્તુ બે ત્રણ દિવસ સુધી રહી શકે છે તો આવશે કેક આઠમું છે કેરીનું અથાણું સામાન્ય રીતે કેટલો સમય સારું રહેતું હોય છે તો મિત્રો બાર મહિના સારું રહે નવમું છે બ્રેડ કે રૂટલો ત્રણ ચાર દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેના પર શું ફેરફાર જોવા મળે તો મિત્રો સફેદ ભૂખ જોવા મળે છે દસમો પ્રશ્ન છે કોના બીજનો ફેલાવ પ્રાણીઓ દ્વારા થાય છે તો મિત્રો આવશે અંધેડી દ્વારા થતો નથી તો ગોખરું ઘણા ધાણા મેથી ક્યાંની મૂળ પેદા છે તો મિત્રો ભારતની મૂળ પેદાશ કહેવાય તેરમું છે નીચેનામાંથી ક્યુ બીજ ખરબચડું છે તો મિત્રો ચણા ખરબચડા હોય ચૌદમું છે મીઠું અગળેલા પાણીને ગરમ કરતાં તેનું શું થાય છે તો મિત્રો પાત્ર પાણીનું બાષ્પવન થાય છે પંદરમું છે ગાંધીજીએ દાંડીયાત્રા ખાલક્યાથી શરૂ કરી હતી તો મિત્રો અમદાવાદથી શરૂ કરેલી છે ખાલક્યા પૂર્ણ કરવાની છે સોળમું છે જ્યારે આપણે મિત્રો દુઃખી હોઈએ ત્યારે ખોરાકનું પાચન સરખું થતું નથી સત્તરમું છે મોંમાંથી ખોરાક ખાલગ્યામાં જાય તો મિત્રો અન્નળીમાં અઢાર છે માતળું બનાવવા માટે મિત્રો નીલગીરીના ઝાડના ધાંભલા લાવવામાં આવ્યા હતા ઓગણીસમું છે ભેજવાળા વાતાવરણમાં રોટલી લાંબો સમય પડી રહે તો તેના પર મિત્રો ફૂગ લાગી જાય છે વીસમું છે પતંગિયા ખાલગ્યાના બીજના ફેલાવવામાં મદદરૂપ થાય તો મિત્રો આવશે ફૂલો એકવીસમું છે ખાલગી બીજ હવા દ્વારા એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચી જાય છે તો આવશે હલકા બાવીસમું છે મગ વાલ અને મકાઈ પૈકી ખાલગ્યા અનાજ છે તો આવશે મકાઈ અનાજ કહેવાય ત્રીસમું છે અલબી રૂનીને નોંધ ખાલગ્યા સ્ત્રોત છે તો આવશે લિખિત ચોવીસમું છે ઘરમાં પાણીનો વધુ સંગ્રહ કરવા ઈટ સિમેન્ટ રેતીથી ખાલગીયા બનાવવામાં થાય છે તો ટાંકી પચીસમું છે પ્રવાહીને ગરમ કરતાં તે ખલગ્યા સ્વરૂપમાં રૂપાંતર થાય તો વાયુ છવ્વીસમું છે ચોક રેતી અને ખાંડ પૈકી ખલગ્યા પાણીમાં ઓગળી જાય તો આવશે ખાંડ સત્યાવીસમું છે પૂરીનો લુવો પાણીમાં ખલગ્યા છે તો ડૂબે છે મિત્રો અઠ્યાવીસ છે જે વસ્તુ પાણીથી ખલગ્યા હોય તે પાણી પર તરે તો હલકી ઓગણત્રીસમું છે મિત્રો ખલગ્યા પાણીમાં ઈંડા તરે છે તો ખારા પાણીમાં ઈંડા તરતા હોય છે અને ત્રીસમું છે તેલ પાણી કરતાં મિત્રો કેવું હોય તો હલકું છે પ્રશ્ન બે ની વાત કરીશું ખરા ખોટા વિધાન છે પહેલું છે કે આપણા દેશમાં મિત્રો ઘણા બાળકો એવા છે કે જેમનો એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી બરાબર છે સાચી વાત છે સાચું બીજું જીભની સપાટી પર નાના ટેકરા જેવા દાણા દાણા દેખાય છે મિત્રો આ વિધાન ખરું છે દાણા દાણા તમને દેખાય છે તમે કાચ સામે તમારી જીભ મિત્રો કાઢજો તો તમને ખબર પડશે ત્રીજું છે તળે તળેલી માછલીની સુગંધથી આંખ બંધ હોય પણ તે તેની ઓળખી શકીએ છીએ તો બરાબર સાચું ચોથું અલ્પેશની મહેન્દ્રએ કેરીના પાપડ બનાવવા ચાર અઠવાડિયા સુધી મહેનત કરી તો વિધાન ખરું છે પાંચમું છે આમળાનું મથાણું પણ બનાવી શકાય છે તો બરાબર છે છઠ્ઠું છે દૂધને સાચવવા મૂકી સૂકી અને ગરમ જગ્યાએ રાખવામાં આવે છે તો મિત્રો ખોટું છે બરાબર સૂકી અને ગરમ જગ્યાએ એવું જરૂરી નથી કારણ કે ગરમ જગ્યા હોય તો ફાટી જાય દૂધ અને ઠંડી જગ્યાએ રાખવી પડે સાતમું છે બીજને ઉગવા માટે ફક્ત અવાજ જરૂરી છે તો ખોટું છે હવા જરૂરી નથી પરંતુ ભેજ પણ જરૂરી છે અને પ્રકાશ પણ જરૂરી છે આઠમું છે બીમાર વ્યક્તિને ફણગાવેલા ઘઉં ખાવાની સલાહ આપવામાં આવે છે તો ખોટું બરાબર કઠોળ ખાવામાં આવે નવમું છે ગામમાં પશુને પાણી પીવા માટે હવાળો હોય છે તો વિધાન ખરું છે દસમું છે ગઢસીસરની આસપાસ બગીચો બનાવવામાં આવ્યો હતો તો ખોટું છે અગિયારમું છે ગુજરાતની મોટાભાગની નદીઓ બારે માસ પાણી હોય છે તો મિત્રો ખોટું છે ગુજરાતની મોટાભાગની નથી હોતી ઓછી હોય છે નંદામાં પાંચ પ્રવેશદ્વાર હોય છે તો ખોટું છે તેરમું છે દરિયામાં પાણી દરિયાના પાણીમાં મીઠું મેળવવા માટે બાષ્પીભવનની ક્રિયાનો ઉપયોગ થાય છે તો મિત્રો વિધાન ખરું છે ચૌદમું છે સ્ટીલની ખાલી તપેલી પાણી પર મૂકતા તરે છે તો વિધાન ખરું છે પંદરમું છે ચોક પાણીમાં ઓગળી જાય છે તો વિધાન ખોટું છે હવે અહીંયા મિત્રો તમને આપેલા છે જોડકા તો આ જોડકા છે ખાસ કરીને તમારે જોડી લેવાના છે અને મિત્રો ખાસ તૈયારી કરી લેવાના છે જેની અંદર મિત્રો તમને ખૂબ જ આ ઉપયોગી થશે અહીંયા મિત્રો જોડકું છે પાપડ તો પાપડ શામાંથી બને બરાબર એ આપેલું છે કાતરી વેફર્સ બરાબર તો કાતરી વેફર્સ શામાંથી બનતી હોય વડીઓ શામાંથી બને અને સોસ શામાંથી બને તો સોસ આપણે ટામેટામાં બનાવતા હોય છે વડીઓ છે ચોળીઓમાંથી બને કાતરી વેફર બટાટામાં મારતી હોય છે પાપડ છે અડદમાંથી બનતા હોય છે એના પછી જોઈએ તો અહીંયા મિત્રો તમને આપેલા છે કે નદીઓમાં કાઢેલી શાખા એને શું કહેવાય તો એને નહેર કહેવાય પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ પગથિયાવાળો કૂવો તો વાવ કહેવાય નદીનું શરૂઆતનું સ્વરૂપ તો મિત્રો જાણું છે એના પછીની વાત કરીશું એના પછી પણ જોડકા છે મિત્રો અહીંયા જોડકા આપેલા છે તમારે આ તૈયાર કરી લેવાની છે એના જવાબ પણ એ આપેલા છે બરાબર વિષમું છે નંદા તો નંદા એ મિત્રો શું છે તો એક પ્રવેશ દ્વારવાળી વાવ કહેવાય ભદ્રા છે તે મિત્રો બે પ્રવેશ દ્વારવાળી વાવ જયા તો ત્રણ પ્રવેશ દ્વાર અને વિજયા તો ચાર એટલે કે નંદા ભદ્રા જયા અને વિજયા એક બે ત્રણ ચાર બરાબર આવી રીતે યાદ કરવાનું છે પ્રશ્ન ત્રણમાં મિત્રો વર્ગીકરણ આપેલું છે અહીંયા વર્ગીકરણ આપેલું છે તમને કે કાચી કેરીમાંથી બનતી અને પાકી કેરીમાંથી બનતી વસ્તુઓનું વર્ગીકરણ કરો તો કાચી કેરીમાં બનતી વસ્તુમાં કેરીનું અથાણું છૂંદો કેરીનું કચુંબર કાપ બાફલો કેરીનું શાક અને પાકી કેરીમાંથી બનતી વસ્તુઓ તો કેરીનો રસ કેરીનો પાપડ કેરીનું શરબત મેંગો આઈસ્ક્રીમ બરાબર વગેરે એવી રીતે મિત્રો અહીંયા અનાજ અને કઠોળની વાત કરી છે તેલબિયાની વાત કરી છે બરાબર બીજા પણ વર્ગીકરણ આપેલા છે બીજનું પાણી દ્વારા ફેલાવ પવન દ્વારા અને બરાબર પક્ષી પ્રાણીઓ દ્વારા ફેલાવ અને એના પછી મિત્રો તમને આપેલું છે કે પાણીમાં ન ઓગળી શકે અને ઓગળી શકે તો એવા પદાર્થો અલગ કરવાના છે માગ્યા મુજબ જવાબ આપવાના છે એક એક કાર્ય લખવાનું છે અંદળી જઠર નાનું મોટું આંતરડું બરાબર તૈયાર કરી લેવાનું છે અ તો આવી રીતે મિત્રો તમને અહીંયા એક કોષ્ટક આપેલું હશે કોષ્ટકની અંદર તમારે મિત્રો ખાસ કરીને શાકભાજીના નામ છે છુપાયેલા છે શોધવાના છે અને અહીંયા લખવાના છે બરાબર પછી ધરતી પર પાણી સૌ ક કોઈ માટે છે પાણી બચાવવાના આવતા છ સૂત્રો એ લખવાના છે પ્રશ્ન મિત્રો ચાર લખવાનો છે ચારની અંદર તમે જોશો તો અહીંયા એક એક વાક્યમાં જવાબ આપેલા છે તો આવી રીતે મિત્રો તમારે જે પ્રશ્નો આપેલા છે એ તૈયાર કરી લેવાના છે આપણે જવાબો લખેલા છે એના તો ખાસ કરીને ભૂલતા નહીં બરાબર સંપૂર્ણ તૈયાર કરી લેજો પ્રશ્ન પાંચમાં પણ બે ત્રણ વાક્યમાં જવાબ આપવાના છે અહીંયા તમને આપેલા છે વાક્યો પ્રશ્નો આપેલા છે એના જવાબ પણ લખેલા છે મુદ્દાસર જવાબ બરાબર એ પણ ચાર ગુણમાં પૂછાઈ શકે છે તો આવી રીતે તમારે તૈયારી કરી લેવાની છે મિત્રો તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગીનીવડશે એકમ કસોટીમાં પણ ઉપયોગીની વળશે અને તમારી આવનારી જે સત્રાંત કસોટી છે એમાં પણ મિત્રો ખૂબ જ ઉપયોગીની વળશે તો ખાસ તૈયારી કરી લેજો તો મિત્રો આશા છે કે તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા